मित्रों स्वाध्याय 7.6 दाखला नंबर सी जेमा आपणे आगळ भाग 9 सुधी समझी लीधुं छे अने हवे भाग 10 थी आपणे शुरुआत करीशुं अने जोड़े जोड़े तमे पण मारी साथे समझो। हूँ तमने स्वाध्याय 7.6 दाखला नंबर पहेलानो सी पछी डी आवे छे त्यांथी हूँ समझावुं छुं। तो एमो जेम के तमे आगळ जोयुं ए प्रमाणे अपूर्णांक संख्याओना आपणे सरवाळा अने बादबाकी अपूर्णांक संख्याओना सरवाळा अने बादबाकी समझवानुं छे अने एमो अपूर्णांक संख्याओ समछेदी नथी। केवी नथी? समछेदी नथी, एटले के विषमछेदी छे। तो एना छेद सरखा करवा माटे आपणे शुं करता हता? लसा लई अने समछेदी बनावीशुं अने त्यारबाद एनो सरवाळो अथवा बादबाकी जे कंई निशानी आपी होय ते आपणे करवानी હોય છે। તો ચલો ડી થી આપણે સમજીએ, આગળ આપણે સી સુધી સમજી લીધેલું છે સ્વાધ્યાય 7.6 બરાબર। ચલો ડીમાં રકમ હું વાંચું છું 5/7 પ્લસ 1/3 બરાબર, આ રીતે રકમ આપેલી છે। એમાં છેદ જુઓ, પહેલાંમાં 7 છેદ આપ્યો છે અને બીજા અપૂર્ણાંકમાં 3 આપ્યો છે, એટલે છેદ સરખા નથી। તો એને સરખા કરવા માટે આપણે શું કરીશું, 7 અને 3 લસા લઈશું। તો 7 અને 3 આમ જોઈએ તો બંને અવિભાજ્ય સંખ્યાઓ છે। કેવી છે? અવિભાજ્ય। તો એનો આપણે સીધે સીધો લસા કે જે અવિભાજ્ય સંખ્યાઓ હોય એનો લસા એના ગુણાકાર જેટલો હોય, એટલે કે 7 અને 3 ગુણાકાર કરીએ તો 7 તરી 21, તો 21 એનો લસા આવે છે। અને લસા શોધવાની રીત સાથે પણ આપણે સમજી લઈએ, એ દરેકમાં લસાની રીત બાજુમાં લખેલી છે જેથી તમે લસા પણ જોડે જોડે સમજી શકો। જો અહીંયા 3 મૂક્યા છે અને બીજા એટલે કે બીજા ખાનામાં 3 મૂક્યા છે અને ત્રીજા ખાનામાં 7 મૂક્યા છે, અને જે લાલ રંગનું મેં અગાઉ પણ કીધું છે એ આપણે શોધેલો લસા હશે। એટલે તમામ આવા જે ચોરસ ખાનાઓમાં મેં લસા શોધ્યું છે એમાં લાલ રંગ તમે જોશો એ આપણો શોધેલો લસા છે, એ તમારે સમજવાનું છે દરેક ભાગમાં। તો ચલો સૌ પ્રથમ નાની સંખ્યા એટલે કે 2 વડે નહીં ચાલે તો 3થી આપણે શરૂઆત કરીશું। તો ચલો 3થી ભાગ ચલાવીએ, તો 3 એકા 3 કેટલા થયા? 3 એકા 3। હવે અહીંયા નીચે 3ની નીચે 1 આવી ગયો એટલે 3ના ભાગ ચાલી ગયો। હવે આપણે શરૂઆત કરીશું 7થી, તો અહીં 7ના ભાગ ના ચાલે તો એને એમને એમ નીચે ઉતારી દીધા છે બરાબર છે। તો હવે 7એ ભાગ ચલાવીશું તો 7 એકા 7, તો અહીંયા પણ 1 આવી ગયો નીચે એટલે તમામ નીચે 1 આવશે, તો આપણો અહીંયા લસા શોધવાનું પૂરું થઈ ગયું અને જે સંખ્યા મળી 3 અને 7 એ લસા કહેવાશે। તો ચલો તમામના નીચે 7 × 3 એટલે કે 21 લાવવાનું થશે છેદની અંદર। તો પહેલી સંખ્યા લીધી 5/7, કેટલા લીધા? 5/7। તો 7ને આપણે કેટલા વડે ગુણીશું? તો 21 આવશે, તો 3 વડે। તો ચલો 7 × 3 એટલે 7 તરી 21, તો જે સંખ્યાને નીચે ગુણીએ અને ઉપર પણ ગુણવી પડશે એટલે 5 × 3, તો 5 તરી 15 અને 7 તરી 21 એટલે 15/21 આનો સમછેદી અપૂર્ણાંક આવ્યો। એ જ એના પછી બીજા અપૂર્ણાંક છે 1/3, તો નીચે 3 છે, લસા 21 છે, તો ચલો 21 લાવવા માટે 3ને કેટલા વડે ગુણીશું? તો 7 વડે, તો 3 × 7 એટલે 7 તરી 21, તો 7ને નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણીશું એટલે 7 એકા 7। તો અહીંયો આનો જવાબ આવ્યો 7/21 બરાબર। તો 7/21 અહીંયા આપણે અહીંયા મૂકવાનું થશે, અહીંયા મેં છેલ્લે લખવાનું આપણે રહી ગયું છે બરાબર કરીને બરાબર, એ અહીંયા આપણે લખી દીધું છે। તો ચલો 5/7 પ્લસ 1/3, તો 5/7 જગ્યાએ બરાબર કરીને 15/21 જેનો સમછેદી અપૂર્ણાંક કરીને શોધ્યો લસા કરીને, તો એ મૂકી દેવાનું પદ અપૂર્ણાંકમાં, પછી પ્લસ 7/21 અહીંયા જે આપણે લખવાનું રહી ગયું છે એ મૂકી દીધું છે બરાબર। હવે બંનેના નીચે 21 આવી ગયા, તો હવે 21 આવી ગયા તો આપણે 15 અને 7 અંશની સંખ્યાનો સરવાળો કરીશું વત્તાકારની નિશાની હોવાથી બરાબર। તો 15 + 7, તો 15 ને 7 22, તો 22/21, તો આનો જવાબ આવી ગયો। અહીંયો આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે 22/21 એ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક, તો એને શુદ્ધમાં ફેરવા માટે 21 એકા 21 એટલે 22માંથી 21 જાય, તો 1 વધે 22માંથી 21 જાય એટલે કેટલા વધે? 1, તો એ શેષ 1 મૂકી દીધી એટલે કે 1/1/21,
कई रीते तो आज अशुद्ध अपूर्णांकने मिश्र संख्या में फेरव्या है। अगौना भाग में आ रीत आप समझी लीधेली है, तो तमें आगना भाग में अथवा चोपड़ी अंदर पण आपेलू है अशुद्ध अपूर्णांकने मिश्र संख्या में फेरवो, तो ये रीत ज अहीं करेली है, तो ये तमें जोई लेजो ख्याल ना आवे तो। नेक्स्ट एना पछी डी पछी आपणे ई समझिए लसा जे शोधी काढ्यो छे 7 × 3 × 7 = 21 ए आपणे छेल्ले लखेलो छे, बराबर छे। चलो ई थी आपणे शुरुआत करीशुं, तो ई मां 2/5 + 1/6, तो अहींयो पण छेद सरखा नथी एटले समछेदी बनावा माटे 5 અને 6 નો લસા લઈશું, તો 5 × 6 એટલે 6 × 5 = 30 થશે। બંને સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા અવિભાજ્ય હોય તો પણ એ બંનેના ગુણાકાર જેટલો આપણે લઈ લઈશું। આપણે 5 ભૂલ છે, બંનેમાંથી એક પણ સંખ્યા નહીં પણ બંને સંખ્યા હોવી જોઈએ, એટલે અહીંયા 5 અને 6 કારણ કે 5 આની અંદર સમાયેલા નથી 6ની અંદર, એટલે બંનેનો ગુણાકાર કરીશું 6 × 5 = 30, તો લસા 30 થશે। તો ચલો એનો આપણે રીત કરીને શોધીશું, 5 અને 6 તો 2 ભાગ ચાલે, તો 3 × 2 = 6, એટલે અહીંયા 6ની નીચે 3 આવી ગયા। હવે 2 ભાગ ચાલશે નહીં 5 અને 3 ને, તો 3 ચલાવીશું, તો 3 × 1 = 3, તો એ નીચે 1 આવી ગયા। હવે વધ્યા કેટલા 5, જે 5ને ભાગ ના ચાલે એને આપણે ઉતારતા જ જઈશું નીચે, તો એ 5 વધ્યા, તો એ હવે 5 ભાગ ચલાવવો પડશે કારણ કે 3 છે નહીં, તો 5 × 1 = 5, બરાબર। તો તમામની નીચે 1 આવી ગયા, તો હવે આપણે જે લસા શોધે 5, 3 અને 2, તો 5, 3, 2 આ તમામનો આપણે ગુણાકાર કરીશું, તો 5 × 3 = 15, 2 = 30, તો 30 લસા જે આપણે ઉપર છે એ મળી ગયો છે। તો તમામના નીચે 30 લાવવાના છે, પહેલું પદ છે અપૂર્ણાંકમાં 2/5, તો બરાબર 5ને આપણે કેટલા વડે ગુણીએ, તો 30 આવે, તો 6 વડે, એટલે 5 × 6 = 30, ઉપર પણ 6 વડે એટલે 6 × 2 = 12, તો 12/30। એ જ રીતે બીજો અપૂર્ણાંક 1/6, તો 6ને આપણે 5 વડે ગુણીશું તો 30 આવશે, એટલે 6 × 5 = 30, અને ઉપર 5 વડે ગુણીશું કારણ કે નીચે 5 વડે ગુણ્યા એટલે 5 × 1 = 5, 5/30 આ પણ સમછેદી અપૂર્ણાંક થઈ ગયો। હવે એ જે શોધ્યા એ આપણે બંને અપૂર્ણાંકોની જગ્યાએ નવા અપૂર્ણાંકો જે શોધ્યા એ મૂકી દઈએ, 2/5 + 1/6, તો 2/5ની જગ્યાએ 12/30 + 1/6ની જગ્યાએ 5/30, તમામને નીચે 30 આવી ગયા। તો હવે ઉપરની જે સંખ્યા છે 12 અને 5 એ બંનેનો આપણે શું કરીશું, સરવાળો કરીશું, તો 12 + 5 એટલે કેટલા થશે 17, તો 17/30 આ આપણો જવાબ આવશે। અહીંયા જે છેલ્લે આપણે જે લસા શોધ્યો છે, લસા બરાબર 2 × 3 × 5, જે આપણે લાલ રંગમાં જે સંખ્યાઓ મળી છે એ તમામનો ગુણાકાર કરીએ તો એ તમે જો 30 આવી ગયા છે, તો 30 એ એનો લસા કહેવાશે, બરાબર। તો આ રીતે આપણે લસા જે શોધીએ અને એ લસા વડે જ નીચેના જે અપૂર્ણાંકોના છેદ કે સમછેદી કરવાના થશે એ જ સંખ્યા વડે, બરાબર છે। ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ સમજીએ, એ પછી એફ વાળો દાખલો આવે છે, દાખલા નંબર એફ। જો એમાં સમછેદી કરવા માટે તમને નીચે 4/5 એટલે કે નીચે 5 આપેલા છે પ્લસ 2/3 તો નીચે 3 આપેલા છે, એટલે 5 અને 3 નો આપણે લસા શોધવો પડશે, તો 5 અને 3 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે 5 × 3 એટલે 5 × 3 = 15, તો 15 અહીંયો લસા આવશે। ચલો અહીંયો પણ લસા શોધ્યો છે આપણે રીતે 3 અને 5, નાનામાં નાની સંખ્યા 2/ભાગ ના ચાલે એટલે 3 વડે, તો 3 × 1 = 3, 5 ચલાવીશું 5 × 1 = 5, તમામની નીચે 1 આવી ગયા, તો 3 અને 5 એ આનો આપણો એ આપણે એનો લસા થઈ ગયો, બરાબર છે। તો અહીંયા જો લખ્યું છે નીચે, તો લસા બરાબર 3 × 5 એટલે 3 × 5 = 15, તો 15 લસા તમામના છેદમાં આવવો જોઈએ, તો પહેલું પદ અપૂર્ણાંકનું છે 4/5, તો 5ને આપણે 3 વડે ગુણીશું, 5 × 3 તો 5 × 3 = 15, બરાબર છે। તો 3 વડે નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણીશું, એટલે 4 × 3 = 12, તો 12/15, એમ અહીંયા 3 નીચે છે 5 વડે ગુણીએ એટલે 15 થઈ જાય, 3 × 5 = 15, ઉપર પણ 2ની સાથે 5 વડે ગુણવા પડશે,
तो 5 × 2 = 10, तो हम 10^15 आ बीजो अपूर्णांक थयो समछेदी करवा माटेनो, तो 4^5 + 2^3 एनी जग्या जे समछेदी अपूर्णांको शोध्या ए आपणे विद्यार्थी मित्रों मूकी देशुं, तो 12^15 + 10^15 छेद सरखा थई गया, सरवाळानी निशानी छे एटले अंशनी संख्यानो आपणे सरवाळो करीशुं, तो यो 12 + 10, तो 12 અને 10 નો સરવાળો કરીશું એટલે 22/15, તો 22/15 આનો જવાબ આવી ગયો। વિદ્યાર્થી મિત્રો અહીંયો પણ આ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો શુદ્ધ મિશ્ર સંખ્યામાં તમારા શોધી અને લખવું હોય તો લખી શકાય, એ પણ જવાબ ખોટો નથી। એટલે 15 × 1 = 15 અને 22 માંથી 15 જાય એટલે 7 આવશે, એટલે 1 × 7/15 એ પણ જવાબ આવી શકે, એટલે એ જવાબ તમે લખો તો પણ ખોટું નથી। બરાબર, હવે જોઈએ જી દાખલા નંબર જી, તો અહીંયો જીમાં રકમ હું વાંચું છું 3/4 - 1/3। જો વિદ્યાર્થી મિત્રો અહીંથી બાદબાકીની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે, તો 4 અને 3નો આપણે લસા શોધીશું, તો 4 અને 3નો લસા 12 થશે, અહીંયો શોધી અને મેં તમને બતાવ્યું છે, તો જે છેદની સંખ્યાઓ છે 4 અને 3 એ આપણે અહીંયા મૂકી છે, પહેલાં નાની સંખ્યા 3 મૂકી છે એના પછી 4 મૂક્યા છે, હવે નાનામાં નાની સંખ્યા અહીંયા 2 વડે ભાગ ચાલે છે, તો 2 × 2 = 4, બરાબર 2 × 2 = 4, હવે 3 છે એમને નીચે ઉતારી દઈશું અને અહીંયા 2 આવ્યા, તો હજી 2 વડે ભાગ ચાલશે, તો 2 × 1 = 2, બરાબર 2 આવી ગયા, તો 1 થઈ ગયો, 3ને એમને એમ નીચે ઉતારીશું નહીં ચાલ્યા, છેલ્લા 3 જ વધે છે આડી લાઈનમાં, તો 3 × 1 = 3, તો અહીંયા નીચે પણ તમામના નીચે 1 આવી ગયા, તો આપણો લસા 3 × 2 = 2, તો આ તમામનો ગુણાકાર કરીશું, 3 × 2 = 2 એ આપણો લસા આવશે, તો જો લસા બરાબર 2 × 3 × 3, તો 3 × 2 = 6 × 2 = 12, તો 12 લસા આવ્યો, તો તમામના છેદમાં આપણે 12 લઈ દેવાના છે હવે, બરાબર, તો 3/4, તો 4ના નીચે આપણે 12 લાવવા માટે 3 વડે ગુણીશું, એટલે 4 × 3 = 12, તો ઉપર પણ 3 વડે, એટલે 3 × 3 = 9, એટલે 9/12, એમ અહીંયા 1/3 છે, તો 3ને આપણે 12 લાવવા માટે 4 વડે ગુણીશું, એટલે 3 × 4 = 12, ઉપર 4 × 1 = 4, તો 4/12 આવી ગયા, તો હવે જે અપૂર્ણાંક છે એની જગ્યાએ આ 9 શોધેલો અપૂર્ણાંક આપણે મૂકીશું, તો 3/4 - 1/3, તો ચલો 3/4ની જગ્યાએ 9/12 જે શોધ્યા એ મૂકી દીધા, અને 1/3ની જગ્યાએ 4/12 શોધ્યા એ આપણે 4/12 મૂકી દીધા, ચલો છેદ બધા બંને પદોમાં સરખા થઈ ગયા, 12 આવી ગયા છે, તો હવે ઉપરની જે સંખ્યા એ માઇનસ નિશાની હોવાથી અંશની સંખ્યાનો સરવાળો કરીશું, તો 9 - 4, તો 9માંથી 4 જશે એટલે 5 વધશે, તો 5/12 આ દાખલાનો જવાબ આવી ગયો, કેટલો આવ્યો 5/12, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો છે। એના પછીનો દાખલો આપણે એચની શરૂઆત કરીએ છીએ, જો મારી સાથે તમે સમજો, અહીંયો એચ દાખલામાં 5/6 - 1/3, બરાબર આ રીતે આપેલું છે, બાદબાકી કરવાની છે, છેદમાં 6 અને 3, તો 6 અને 3નો લસા 6 આવે છે, કઈ રીતે તો હું તમને અહીંયા શોધીને બતાવું છું, તો છેદની સંખ્યા પહેલાં નાની સંખ્યા 3 મૂક્યા પછી 5, ચલો નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગ ચલાવીશું, તો 2 × 3 = 6, ચલો 3 એમને એમ વધ્યા, બંને પદમાં 3 વધ્યા, તો સીધે સીધા 3 વડે ભાગ ચાલશે, 3 × 1 = 3, તો બંને પદના 3 વડે ભાગ ચલાય, તો અહીંયા શું આવ્યા 1 આવી ગયા, તો એ 3 અને 2 આનો લસા થયો, એટલે 3/2 = 6, લસા કેટલો આવશે 3/2 = 6, 2 × 3 એટલે 6, તો તમામના છેદમાં આપણે 6 લાવી દેવાના છે, તો ચલો 5/6, તો અહીંયા નીચે 6 છે જ, તો એ કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી, પણ આપણે ખાલી 1 વડે ગુણીશું, કારણ કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, એટલે જવાબ એના જ રહેશે, કોઈ ફેરફાર થશે નહીં, તો 6 × 1 એટલે 6 ×
છ, પાંચ ગુણ્યા એક એટલે પાંચ એકા પાંચ, તો પાંચ છેદમાં છ આનો જવાબ આવી ગયો છે. તો એના પછી આપણે એક છેદમાં ત્રણ, ચલો એક છેદમાં ત્રણ એટલે એને આપણે છ લાવવા માટે ત્રણને બે વડે ગુણીશું એટલે ત્રણ દુ છ અને બે એકા બે, બરાબર. તો બે છેદમાં છ આનો જવાબ આવી ગયો. હવે આપણે જે અપૂર્ણાંક હતા એમાં નવા શોધેલા અપૂર્ણાંક મૂકીશું, તો એચમાં પાંચ છેદમાં છ એની જગ્યાએ પાંચ છેદમાં છ એમને એમ જ છે, માઇનસ એક છેદમાં ત્રણ, તો એની જગ્યાએ આપણે એ શોધ્યું જુઓ બે છેદમાં છ, તો બે છેદમાં છ મૂકી દીધા. ચલો હવે બાદબાકી કરવાની છે, છેદ સરખા થઈ ગયા તો પાંચ અને બેની બાદબાકી કરીશું, તો પાંચ માઇનસ બે એટલે ત્રણ થશે, તો ત્રણ છેદમાં છ આનો જવાબ આવ્યો. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નીકળે એવું છે સાદુરૂપ આપતા, તો છના બે હવે એટલે ત્રણ દૂ છ આપણે જે મૂકીએ તો પણ ચાલશે, તો ઉપર જે ત્રણ છે એ ત્રણ ત્રણ ઉપર નીચે ઉડી જશે એટલે વધશે કેટલા, બે, તો એક છેદમાં બે આનો જવાબ આવી ગયો, બરાબર. તો એના પછીનો દાખલો છે આઈ સમજીએ, તો આઈની અંદર બે છેદમાં ત્રણ, હવે ત્રણ પદ છે અને તમામમાં સરવાળો કરવાનો છે. રીત એના એ છે વિદ્યાર્થી મિત્રો, ત્રણ પદ હોય કે ચાર પદ તમામમાં એક સરખી રીતે જ કરવાની છે, એટલે રકમ લાંબી થાય તો ચિંતા કરવાની જરૂર છે નહીં, આપણે મેથડ પકડી રાખવાની છે. બે છેદમાં ત્રણ પ્લસ ત્રણ છેદમાં ચાર પ્લસ એક છેદમાં બે, તમામના છેદમાં ત્રણ ચાર અને બે, તો ત્રણ ચાર અને બેનો લસા આપણે બાર આવશે, તો એ આપણે શોધીએ રીત પ્રમાણે. તો જે છેદમાં સંખ્યા છે કઈ સંખ્યા, તો જુઓ ત્રણ ચાર અને બે, તો એ ત્રણ ચાર અને બે મૂકી દીધા, બે મૂક્યા પછી ત્રણ મૂક્યા ચાર, ટૂંકમાં નાની સંખ્યા એના પછી મોટી અને એના પછી મોટી એ રીતે મૂકવાની, બરાબર, ક્રમ પ્રમાણે. હવે નાનામાં નાની સંખ્યા બે વડે ભાગ ચલાવીશું, તો બે એકા બે, ત્રણનો નહીં ચાલે પણ ચારને ચાલશે, એટલે બે દૂ ચાર, બરાબર. ત્યારબાદ હજી ત્રણ અને બે છે, જ્યારે આ બે છે બે એકા બે એ પૂરું થઈ ગયું, તો આને અડવાનું નથી, એક એક લખતું જવાનું છે, પણ અહીંયા બે છે તો બે એકા બે, તો ચલો અહીંયા નીચે એક આવી ગયા આના, તો અહીંયા પણ ભાગ ચાલી ગયો, ત્રણ નીચે ઉતાર્યા ત્રણ, તો એ ત્રણ એકા ત્રણ, તો અહીંયા પણ એક આવી ગયા, તો અહીં તમામ નીચે એક આવી ગયા એટલે લસા શોધાઈ ગયો, તો બે બે અને ત્રણ એ આનો લસા થશે. તો જો બે બે ત્રણનો લસા આપણે ગુણીશું, તો બે દુ ચાર તરી બાર, તો ટોટલ બાર લસા આવ્યો, તો તમામના છેદમાં આપણે બાર લાવવાના છે, એ ત્રણ પદો છે, એટલે જુઓ પહેલું પદ બે છેદમાં ત્રણ, તો ચલો ત્રણને કેટલા વડે ગુણ્યા, તો બાર આવે, તો ચાર વડે, તો ત્રણ ચોક બાર અને ચાર દુ આઠ, તો આઠ છેદમાં બાર, ચારને કેટલા વડે ગુણીશું, ત્રણ વડે, તો ચાર તરી બાર અને ત્રણ તરી નવ, જે સંખ્યાને નીચે ગુણીએ એને ઉપર ગુણવાની જ, બરાબર, એટલે નવ છેદમાં બાર. અને ત્રીજા નંબરનું પદ છે એક છેદમાં બે, તો બે ગુણ્યા છ કરીએ તો બાર થાય, એટલે બે છક બાર અને છ એકા છ, તો છ છેદમાં બાર. ચલો હવે ત્રણે ત્રણ સંખ્યાની જગ્યાએ નવી શોધેલી સંખ્યા આપણે મૂકીશું, એટલે બે છેદમાં ત્રણ પ્લસ ત્રણ છેદમાં ચાર પ્લસ એક છેદમાં બે. ચલો બે છેદમાં ત્રણની જગ્યાએ નવી શોધેલી સંખ્યા આઠ છેદમાં બાર, ત્રણ છેદમાં ચારની જગ્યાએ નવી શોધેલી સંખ્યા નવ છેદમાં બાર મૂકી દીધા, અને એક છેદમાં બેની જગ્યાએ નવી શોધેલી સંખ્યા છ છેદમાં બાર મૂકી દીધા, તમામના છેદમાં બાર 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 આવી ગયા. નીચે હવે અંશનો આપણે સરવાળો કરી દઈશું, આઠ વત્તા નવ વત્તા છ, તો જો આઠ વત્તા નવ વત્તા છ, તો નવ આઠ સત્તર ન છ ત્રેવીસ, તો ત્રેવીસ છેદમાં બાર આનો જવાબ આવી ગયો. પરંતુ આ અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલે કે અંશ મોટો છે અને છેદ નાનો છે, તો મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય, તો બાર એકા બાર અને ત્રેવીસમાંથી બાર જાય તો અગિયાર વધશે, તો એક પૂર્ણાંક અગિયાર છેદમાં બાર આનો જવાબ આવી જશે, બરાબર છે. તો અહીંયો આ આઈ દાખલો પણ પૂરો થયો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે દાખલો આપણે જોઈએ, જે નંબરનો જે દાખલો છે એમાં છેદમાં તમને બે ત્રણ અને છ જે ઉપર આપ્યું હતું એ પ્રમાણે જ છે, ઉપર બાર હતા,
લસા અહીંયા આપણે 6 આવશે જેની રકમ 1/2 પ્લસ 1/3 પ્લસ 1/6 ચલો 2 3 અને 6 નો લસા 6 છે તો જો 2 3 અને 6 નાના નાની સંખ્યા 2 2 1 2 અને 6 નો ભાગ ચાલશે તો 2 તરી 2 તરી 6 બરાબર એના પછી જો તો 3 અને 3 એમને એમ નીચે ઉતાર્યા હવે 3 વડે ભાગ 3 1 3 3 1 3 તો 3 3 થઈ ગયા હવે લસા શું આવ્યો 2 અને 3 2 ગુણ્યા 3 બંનેનો ગુણાકાર કરીશું તો એ આપણો લસા તો 2 3 અહીં આપણે ભૂલથી 6 લખાઈ ગયા છે 6 ના આવે બરાબર એટલે આ કાઢી નાખવાનું એટલે 2 અને 3 નો જ ગુણાકાર કરવાનો એટલે 6 લસા થશે બરાબર તો એ ભૂલ સુધારવાની છે ચલો તમામની નીચે આપણે બે લાઈ 6 લાઈ દઈશું તો 1/2 તો 2 ને આપણે 3 વડે ગુણીએ તો 6 થાય 2 તરી 6 તો ઉપર પણ 3 3 એકા 3 એટલે 3/6 1 દુત્યાં 1/3 3 ને 2 વડે ગુણીશું એટલે 3 2 6 અને 2 એકા 2 એટલે 2/6 અને છેલ્લું છે 1/6 તો નીચે 6 છે જ એટલે અહીંયા તો આપણે બીજા કોઈ પદનો ગુણવાની જરૂર છે નહીં પણ 1 વડે આપણે ગુણીશું 6 એકા 6 અને 1 એકા 1 એટલે 1/6 એના સંખ્યા રહેશે બરાબર તો હવે આ નવી જે શોધેલી અપૂર્ણાંક સંખ્યાઓ ખરા એ મુખ્ય અપૂર્ણાંકની જગ્યાએ મૂકી દઈશું તો પહેલો જે મેઇન અપૂર્ણાંક હતો 1/2 તો એની જગ્યાએ 3/6 મૂકી દીધા બરાબર પહેલું પદ બીજું પદ 1/3 તો એની જગ્યાએ 2/6 મૂકી દીધા 2/6 ત્રીજું પદ 1/6 છે તો એ એમને એમ જો 1/6 1/6 મૂકી દીધો તો તમામના નીચે 6 6 6 સમછેદી થઈ ગયા એટલે અંશનો આપણે સીધો સરવાળો કરીશું એટલે 3 વત્તા 2 વત્તા 1 એટલે 3 વત્તા 2 વત્તા 1 એટલે 5 ને 1 6 થશે તો 6/6 તો 6 6 ઉડી જશે એટલે જવાબ શું આવશે 1 એટલે આનો જવાબ આવી ગયો 1 બરાબર તો આમ આ દાખલો પણ પૂરો થઈ ગયો હવે દાખલા નંબર કે પણ કેમાં તમને થોડુંક અલગ આપ્યું છે મિશ્ર સંખ્યા આપેલી છે અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો કેમાં જુઓ 1/3 પ્લસ 3/2/3 એટલે અહીંયો પહેલું પદ છે 1/1/3 એટલે 3 એકા 3 ને 1 4 તો 3 એકા 3 વત્તા 1 એટલે 4 થશે અને નીચેના જે પદ છે એમને એમ એટલે 4/3 અને જે બીજો અપૂર્ણાંક છે એને આ રીતે 3/2/3 તો નીચેના 3 અને ઉપરના 3નો 3 3નો ગુણાકાર કરીશું તો 3 તરી 9 9 વત્તા 2 એટલે 9 ને 2 કેટલા થશે 11 થશે તો 11/3 આનો શું આવશે અશુદ્ધ અપૂર્ણાંક જવાબ આવશે મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં લીધા બરાબર ચલો આગળ જોઈએ હવે આ જે પહેલું આવ્યું 4/3 અને બીજું આવ્યું 11/3 તો સમછેદી અપૂર્ણાંકો છે એટલે છેદ સરખા હોવાથી લસા શોધવાની જરૂર પડશે નહીં સીધે સીધો એમનો જે સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરવાની થશે બરાબર છે તો ચલો સીધે સીધો આપણે અહીંયા સરવાળાની નિશાની છે એટલે શું કરી દઈશું સરવાળો એટલે 4/3 વત્તા 11/3 તો 4 વત્તા 11 એટલે 4 ને 11 કેટલા થશે 15 થશે 15/3 એટલે 3 × 5 15 એટલે 15/3 કરીએ તો 5 જવાબ આવશે તો આનો જવાબ આવી ગયો 5 બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયો આ દાખલો પૂરો થયો અને અહીંયો બીજી રીત છે તો એ રીત પણ હું તમને જોડે જોડે સમજાવી દઉં છું એટલે બંનેમાંથી કોઈ પણ રીત તમે સરળતા માટે કરી શકો ઉપરનામાંથી કોઈ પણ એક જ રીત કરવાની છે ચલો 1/1/3 પ્લસ 3/2/3 બરાબર તો અહીંયો 1/1/3 પહેલાંના અલગ ભાગ પાડી દીધા કૌંસ કરીને તો 1 અલગ કર્યો અને વત્તા 1/3 અલગ કર્યા એ જ રીતે વત્તાની નિશાની કરી અહીંયો 3 અલગ કર્યા અને 2/3 અલગ કર્યા 3/2/3 હવે જે પૂર્ણ સંખ્યાઓ ખરા ને એના અલગ લઈ લીધી છે તો 1 અને 3 આ 1 અને 3 એ પૂર્ણ સંખ્યાઓ છે એટલે 1/3 બરાબર અને અપૂર્ણ સંખ્યાઓ ખરા એને આપણે અલગ લઈ લીધી છે તો અપૂર્ણ સંખ્યાઓ સમછેદી છે
तो ये बेनो सरवाळो कर दईसू अने आगळना पूर्ण संख्यानो सरवाळो करीशू। तो पूर्ण संख्याओ एक वत्ता त्रण एटले चार अने अपूर्ण संख्याओ समछेदी छे एटले एक वत्ता बे कर्या એટલે ત્રણ છેદમાં ત્રણ આવશે એટલે ચાર વત્તા ત્રણ છેદમાં ત્રણ, તો એ ત્રણ ત્રણ ઉડી જાય એટલે એક આવશે, તો ચાર વત્તા એક, ચાર વત્તા એક એટલે એનો જવાબ શું થઈ જશે? પાંચ। એટલે આનો જવાબ આવી ગયો। તમને કોઈ પણ રીત સહેલી લાગે એ તમે કરી શકો છો, બરાબર। તો અહીંયો આ પૂરું થઈ ગયું, એના પછી એલ છે, તો દાખલા નંબર આપણે એલ સમજીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, તો એલમાં પણ આ જ રીતે તમને મિશ્ર પૂર્ણાંક આપેલા છે, ચાર પૂર્ણાંક બે છેદમાં ત્રણ પ્લસ ત્રણ પૂર્ણાંક એક છેદમાં ચાર, તેમાં ત્રણ અને ચારનો આપણે લસાઅ શોધવો પડશે। તો એ ત્રણ અને ચારનો લસાઅ, તો બે દૂ ચાર, નાનામાં નાની સંખ્યા બે વડે ભાગ ચાલે, તો એ ત્રણ અને બે, ત્રણ એમને એમ નીચે ઉતરતા ગયા અને બે લખી દીધા, હજી બે ચાલશે, તો બે એકા બે, જો ચલો એક આવી ગયો તો હવે વધ્યા છે ત્રણ, તો ત્રણને ચલાવીશું તો ત્રણ એકા ત્રણ। તો આમ આનો લસા પૂરો થઈ ગયો। તો અહીંયો લસા કેટલા આવ્યા? તો જુઓ, ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ, ગુણ્યા બે ગુણ્યા બે એટલે ત્રણ ચોક બાર, બરાબર। એ ચાર એટલે બે ગુણ્યા બે, તમે સમજો, આમ તમે ડાયરેક્ટ ના કરે પણ ડાયરેક્ટ ભૂલથી લખાઈ ગયા છે, બરાબર છે। ચલો હવે બાર લસા, તો તમામ નીચે બાર, તો પહેલાં મિશ્ર સંખ્યા, મિશ્ર સંખ્યાના અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું એટલે ત્રણ ચોક બાર, બારના બે ચૌદ એટલે ત્રણ, ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર તરી બાર વત્તા બે એટલે ચૌદ, ચૌદ છેદમાં ત્રણ, અને એ જ રીતે ત્રણ પૂર્ણાંક એક છેદમાં ચાર છે એટલે ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર વત્તા એક એટલે તેર, તો તેર છેદમાં ચાર, તો બંને અશુદ્ધ પૂર્ણાંક થઈ ગયા। હવે આપણે આના સમછેદી બનાવવા માટે, ચલો પહેલું પદ છે ચૌદ છેદમાં ત્રણ અશુદ્ધ પૂર્ણાંક, તો તમામ નીચે બાર આવવા જુઓ, તો ત્રણને આપણે ચાર વડે ગુણીશું તો બાર થશે એટલે ત્રણ ચોક બાર અને ચૌદ ચોક છપ્પન, તો છપ્પન છેદમાં બાર, બરાબર આનો જવાબ આવ્યો। હવે તેર છેદમાં ચાર, તો ચલો નીચે ચાર છે તો એને ત્રણ વડે ગુણીએ, ચાર તરી બાર અને તેર તરી ઓગણચાલીસ, તો ઓગણચાલીસ છેદમાં બાર, આનો સમછેદી કરવા માટેનો નવો અપૂર્ણાંક આપણે આવી ગયો, બરાબર છે। હવે આ જે બંને આપણને મળ્યા એ બંનેનો સીધે સીધો સમછેદી થાય એટલે સરવાળો કરવાનો થશે, તો આપણે ચલો જે મળ્યા છે એ ચૌદ છેદમાં ત્રણ, તો એની જગ્યાએ મળ્યા છપ્પન છેદમાં બાર, પછી પ્લસ તેર છેદમાં ચારની જગ્યાએ મળ્યા ઓગણચાલીસ છેદમાં બાર, તો તમામના છેદમાં બાર આવી ગયા। તો છપ્પન અને ઓગણચાલીસનો સરવાળો કરીશું, તો છપ્પન વત્તા ઓગણચાલીસ એટલે પંચાણું, પંચાણું છેદમાં બાર, આનો જવાબ આવી ગયો। પરંતુ આ અશુદ્ધ પૂર્ણાંક છે એટલે શુદ્ધ પૂર્ણાંક આ મિશ્ર સંખ્યામાં ફેરવા માટે જોઈએ પંચાણું ભાગ્યા બાર કર્યા, તો બાર સિત્તું ચોર્યાસી, તો એ નીચે જે ચોર્યાસી મૂકેલા છે, તો પંચાણુંમાંથી ચોર્યાસી જાય એટલે પાંચમાંથી ચાર જાય તો એક, અને નવમાંથી આઠ જાય તો પણ એક, બરાબર એટલે અગિયાર આવી ગયા। તો અહીંયા જો લખી દીધું છે સાત, જે ભાગફળ મળ્યું એ સાત, પછી શેષ જે નીચે અગિયાર વધ્યો એ એટલે અગિયાર લખ્યા, અને જે નીચેની સંખ્યા છે એના તો આપણે હલાવવાની નથી, ત્યાંના ત્યાં જ રાખવાની એટલે બાર, તો સાત પૂર્ણાંક અગિયાર છેદમાં બાર, આ મિશ્ર સંખ્યાનો જવાબ આવી ગયો, બરાબર। હવે એના પછી દાખલા નંબર એમ, તો ચલો એમ જોઈએ, સોળ છેદમાં પાંચ માઇનસ સાત છેદમાં પાંચ, તો સોળ અને પાંચ અને સાત અને સાત છેદમાં પાંચ, હવે સમછેદી છે તો અહીંયો લસા શોધવાની જરૂર પડશે ને, સીધે સીધો એનો બાદબાકી છે એટલે બાદબાકી કરી દઈશું, તો સોળ માઇનસ સાત, સીધે સીધો અંશની બાદબાકી કરી દઈશું અને પાંચ નીચે એકવાર લખીશું એટલે સોળ માઇનસ સાત છેદમાં પાંચ, તો સોળમાંથી સાત જાય તો નવ છેદમાં પાંચ, અશુદ્ધ હોવાથી મિશ્રમાં ફેરવીશું તો એક પૂર્ણાંક ચાર છેદમાં પાંચ, આનો જવાબ આવશે, બરાબર છે। હવે દાખલા નંબર એન, તો ચલો એનમાં જુઓ, ચાર છેદમાં ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ, તો છેદ સરખા નથી, તો અહીંયો આનો લસા ત્રણ અને બેનો શોધીશું,
જે છ આવે છે તો અહીંયા જો મેં શોધેલો છે બે અને ત્રણનો, તો બે એકા બે, એક આવી ગયા, ત્રણ નીચે ઉતાર્યા, ત્રણ એકા ત્રણ, બરાબર, તો બે અને ત્રણનો છ લસાઅ આવશે. આગળ પણ આવી ગયો છ, છ લસાઅ એટલે તમને ખ્યાલ હશે. તો અહીંયા જો લખ્યું છે બે ગુણ્યા ત્રણ, તો બે ગુણ્યા ત્રણ એટલે છ થશે લસાઅ. ચલો હવે આપણે એના ગણતરીમાં સમજીએ. તમામના છેદમાં છ આવી જવા જોઈએ, તો ચાર છેદમાં ત્રણ, તો ત્રણને આપણે બે વડે ગુણીશું, તો ત્રણ દુ છ અને ચાર દુ આઠ, તો આઠ છેદમાં છ. એમ એક છેદમાં બે છે, તો છેદમાં આપણે છ લસાઅ લાવવા માટે બેને ત્રણ વડે ગુણીશું, તો બે તરી છ અને ત્રણ એકા ત્રણ, તો ત્રણ છેદમાં છ. આનો પણ જવાબ આવી ગયો. હવે જે અપૂર્ણાંક છે, મુખ્ય અપૂર્ણાંકની જગ્યાએ નવો શોધેલો અપૂર્ણાંક મૂકીશું, એટલે ચાર છેદમાં ત્રણની જગ્યાએ આપણે શું શોધ્યું, આઠ છેદમાં છ. તો એ આઠ છેદમાં છ મૂક્યા, માઇનસ એક છેદમાં બેની જગ્યાએ આપણે શોધ્યા છે ત્રણ છેદમાં છ, તો એ ત્રણ છેદમાં છ મૂકી દઈશું. તો આઠ છેદમાં છ માઇનસ ત્રણ છેદમાં છ, તમામના નીચે છ આવી ગયા છે. તો હવે છ આવ્યા હોવાથી અંશની બાદબાકી કરીશું, બાદબાકી હોવાથી તો આઠ માઇનસ ત્રણ, તો આઠમાંથી ત્રણ જાય એટલે કેટલા થશે પાંચ, બરાબર. પાંચ માઇનસ છ, આ આપણે એનનો જવાબ આવી ગયો, બરાબર. તો અહીંયો આ જે દાખલા નંબર એક ખરા એ પૂરો થઈ ગયો છે, અને અહીંથી હવે દાખલા નંબર બેની શરૂઆત થાય છે, બરાબર. દાખલા નંબર એકમાં ઘણા તમે એન સુધીના દાખલા જોયા, ઘણા બધા દાખલા. તો હવે રકમના આધારે એવા અપૂર્ણાંક શોધવાના કેટલાક દાખલા છે, તો એ સમજીએ. તો દાખલા નંબર બેની હું રકમ વાંચું છું. સરિતાએ બે છેદમાં પાંચ મીટરની રિબિન ખરીદી અને લલિતાએ ત્રણ છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી, તો બંને કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય. બંને કેટલી લાંબી એટલે કુલ આપણે સરવાળો કરવો પડશે. તો ચલો, સરિતાએ બે છેદમાં પાંચ મીટર અને લલિતાએ ત્રણ છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી છે. તો સરિતાએ ખરીદેલી રિબિન બે છેદમાં પાંચ મીટર, લલિતાએ ખરીદેલી રિબિન ત્રણ છેદમાં પાંચ મીટર. હવે બંને ખરીદેલી કુલ રિબિન, તો બંનેનો સરવાળો બે છેદમાં પાંચ વત્તા ત્રણ છેદમાં ચાર. હવે પાંચ અને ચાર સમછેદી નથી એટલે લસાઅ શોધીશું ચાર અને પાંચનો. તો એ બે દુ ચાર, બરાબર, બે વડે ભાગ ચાલશે. બે બે એકા બે, અહીંયા સોરી આપણે એક આવી જશે, બે એકા બે કરીશું એટલે બે લખવાના નથી, અને પાંચને આપણે ઉતારતા જઈશું. તો એ પાંચ ઉતારે, અહીંયો પાંચે ભાગ ચાલશે, તો પાંચ એકા પાંચ, બરાબર. આ બે ખાલી આપણે લખવાના નથી, અહીંયા એક લખવાનું છે, બરાબર, યાદ રાખજો. તો લસાઅ કેટલો આવ્યો, બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, પાંચ દુ દસ દુ વીસ, એટલે વીસ લસાઅ. તો તમામના છેદમાં આપણે વીસ થઈ જવા જોઈએ. તો કુલ રિબિન, બંનેની કુલ રિબિનની લંબાઈ, તો બે છેદમાં પાંચ, તો લસાઅ વીસ આવે એટલા માટે પાંચને ચાર વડે ગુણીએ, પાંચ ચોક વીસ અને ચાર દુ આઠ, તો આઠ છેદમાં વીસ, ત્રણ છેદમાં ચાર, તો ચારને પાંચ વડે ગુણીએ તો જ વીસ આવશે, તો ચાર પંચુ વીસ અને ત્રણ પંચુ પંદર, તો પંદર છેદમાં વીસ, આનો જવાબ આવી ગયો, બરાબર. તો હવે બંનેને આપણે સરવાળો કરીશું. તો અહીંયો હવે બે છેદમાં પાંચ વત્તા ત્રણ છેદમાં ચાર, તો બે છેદમાં પાંચની જગ્યાએ આઠ છેદમાં વીસ પ્લસ પંદર છેદમાં વીસ, સમસીધી થઈ ગયા. તો આઠ વત્તા અંશનો સરવાળો કરી દઈશું આઠ અને પંદરનો, તો આઠ વત્તા પંદર એટલે ત્રેવીસ છેદમાં વીસ, તો ત્રેવીસ છેદમાં વીસ. એને અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે મિશ્ર સંખ્યામાં એક પૂર્ણાંક ત્રણ છેદમાં વીસ, એટલે આમ કુલ બંને ત્રેવીસ છેદમાં વીસ મીટર, એટલે કે એક છેદમાં ત્રણ મીટર લંબાઈની રિબિન ખરીદી, બંને ભેગી થઈને કેટલી રિબિન ખરીદી, ત્રેવીસ છેદમાં વીસ મીટર અથવા એક પૂર્ણાંક ત્રણ છેદમાં વીસ મીટર લંબાઈની રિબિન ખરીદી હશે, બરાબર. બંને કોણે, સરિતાએ અને લલિતાએ ભેગા થઈને, તો આનો છેલ્લો જવાબ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, એ ભાગ નંબર દસ છે એ આપણે અહીંયા પૂરો કરી દઈશું, કારણ કે હું જે જે વિડીયો બનાવું છું તમામ વિડીયો 30-30 મિનિટના અથવા 35 મિનિટ સુધીના અંદાજિત બનાવું છું, જેથી શિક્ષક મિત્રોને પીરિયડ પદ્ધતિથી સમજવામાં સરળતા રહે
યાસેથ હું આટલા સમયના વિડીયો બનાવું છું એટલે અહીં આપણે સમય મર્યાદાના આધારે એ પૂરો કરીએ છીએ અને જે છેલ્લો ભાગ બાકી રહે છે એ ભાગ નંબર 11ની અંદર આપણે સમજીશું કે જે કદાચ થોડોક લંબાઈમાં સમયના આધારે મોટો પણ વિડીયો બની જાય 5-1 મિનિટનો તો એ પ્રમાણે આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયો આટલું સુધી રાખું છું. તમામ મિત્રોને દર્શક મિત્રોને મારા નમસ્કાર.